સમગ્ર ગુજરાત સહિત કચ્છભરમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળ આરોગ્ય તપાસણી શરૂ કરાઈ છે જેમાં કચ્છ જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તેમજ અન્ય સંસ્થા મળીને કુલ ચાર હજાર આઠસો સતોતેર સંસ્થાના છ લાખ અડતાલીસ હજાર આઠસો અઠયાવીસ બાળકોની તપાસ કરાશે ભુજની ઓલફેડ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળા બાળ આરોગ્ય તપાસના કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આજથી એટલે કે સત્યાવીસમી નવેમ્બર બે હજાર અઢારથી પહેલી ફેબ્રુઆરી બે સુધી ચાલશે શાળાના ચાલુ દિવસો દરમિયાન પિસ્તાળીસ દિવસના આ કાર્યક્રમમાં જિલ્લાની દરેક શાળાઓ અને આંગણવાડી આવરી લેવામાં આવશે આ કાર્યક્રમમાં નવજાત શિશુથી લઈને છ વર્ષના બાળકો આંગણવાડી મંદિર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ધાર્મિક શિક્ષણ આપ સંસ્થાઓ ચિલ્ડ્રન હોમ વિકલાંગ વિદ્યા વિહાર કેજીબીવી અનાથ આશ્રમ કેન્દ્રીય વિદ્યાલયો જેવી જિલ્લાની ચાર સંસ્થામાં આરોગ્ય ચકાસણી કરવામાં આવશે જેમાં હેલ્થ વિભાગની ચારસો ટીમો દ્વારા છ લાખ છાત્રોની ચકાસણી કરવામાં આવશે ભુજની ઓલફીડ હાઇસ્કુલ ખાતે પ્રારંભ થયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી એડીએચઓ ડોક્ટર કન્નડ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગાલા અર્બન મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલીબેન ડાભી ડોક્ટર પાવન ઘો દામજીભાઈ વારોત્રા રાજેશભાઈ યાદવ સહિત અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો શાળાના આચાર્ય શ્રી વાઘેલાએ સૌને આવકારીને બાળકોને કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો ઉદઘાટન સમારોહ બાદ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું આજથી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે જેમાં શાળા તથા આંગણવાડીમાં જતા તમામ બાળકોનું મુફ્તમાં ચેકઅપ અને એમાં જે બાળકોમાં કોઈ ખોડખાપણ કે કમી કે કોઈ બીમારી જોવા મળશે એનું ફ્રી ઓફમાં સરકારી હોસ્પિટલો સુધી અને પ્રાઇવેટ હોસ્પિટલો સુધી એમને મોકલવામાં આવશે અને ઇવન અમદાવાદ સુધી અમે મોકલીએ છીએ અને આ બધી સુવિધાઓ ફ્રી ઓફ છે ગયા વર્ષે પણ અમે પાંચસો જેટલા બાળકોનું હૃદયનું ઓપરેશન કરાવેલું છે અને અમને ઉમીદ છે કે શિક્ષકો અને આંગણવાડી કાર્યકર્તાઓના સહયોગથી આ વર્ષે પણ અમે મહત્તમ જન્મજાત ખામીઓ અને ખોડકાપણવાળા બાળકોને ડાયગ્નોસ કરી શકશું